નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બે દિવસથી આગળના બે વિડીયોની અંદર ફ્યુ અ ફ્યુ ધ ફ્યુ લિટલ અ લિટલ અને ધ લિટલ વિશે માહિતી મેળવી. એમાં આપણે ખાસ જોયું કે લિટલ અ લિટલ અને ધ લિટલ છે તે ન ગણી શકાય તેવી બાબતો સાથે આવે છે, જ્યારે ફ્યુ અ ફ્યુ અને ધ ફ્યુ છે તે ગણી શકાય તેવી બાબતો સાથે આવે છે. હવે ખાસ અહીં આપણે પૂછાયેલા પ્રશ્નો અંગે પણ ચર્ચાઓ અત્યારે ઓછી કરી શક્યા હતા, એ કરવા માટે અહીં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, જેમાં હું તમને એક નવી મેથડ ઇન્ટ્રોડ્યુસ કરાવીશ કે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે તમારે સ્કેનિંગ મેથડનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને તમારો માર્ક્સ છે એ ક્યારેય ન કટ થાય. અને બીજી બાબત એ છે કે બહુ ઓછા સમયની અંદર તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકો. જોઈએ અહીં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે, એમાં પહેલો પ્રશ્ન ઓનલી બ્લેન્ક બુક્સ આર લેફ્ટ નાઉ, વી સ્ટીલ નીડ બ્લેન્ક મોર બુક્સ. અહીં બંને જગ્યાએ બુક્સ છે એ ગણી શકાય તેવી બાબત છે. એનો અર્થ એવો થાય કે હવે ઓપ્શનમાં જોઈએ તો અહીં ઓપ્શન છે એમાં લિટલ છે, લિટલ છે, લિટલ છે, એ ન ગણી શકાય તેવી બાબતો સાથે આવે. હવે અહીં આપણે બંને બાબતો છે એ ગણી શકાય તેવી બાબતો લેવી જોઈએ, જેથી કરીને અહીં આ ત્રણ ઓપ્શન આવતા નથી, એ સીધો જ ખ્યાલ આવી જાય છે. તમારે બીજું કશું જ કરવાનું રહેતું નથી, તો ફરજિયાત ઓપ્શન બની જાય બી. સાચો જવાબ અહીં થશે બી. બીજી બ્લેન્ક જોઈએ, આફ્ટર બ્લેન્ક અ વાઇલ. પહેલા આટલું સમજી લઈએ, આનો અર્થ થાય થોડી વારમાં. હવે આખું જોઈ લઈએ, આફ્ટર અ વાઇલ બ્લેન્ક સ્ટુડન્ટ લેફ્ટ ધ હોલ. મુખ્ય સેવિકા 2017 નો પ્રશ્ન છે. હવે આફ્ટર બ્લેન્ક અ વાઇલ નો મતલબ મેં હમણાં તમને કહી દીધો કે થોડી વારમાં, તો એ ગણી શકાય તેવું છે કે નથી ગણી શકાય એવું? તો કે સમયને ક્યારેય ગણી શકાતો નથી, એટલે પહેલા ઓપ્શનમાં ફ્યુ આવવું જોઈએ નહીં, લિટલ આવવું જોઈએ. અહીં શું આપેલું છે? ફ્યુ. આ ઓપ્શન નહીં આવે. અહીં શું આપેલું છે? લિટલ. અહીં શું આપેલું છે? ફ્યુ. તો આ ઓપ્શન પણ નહીં આવે. અહીં પણ મેની છે એ બહુવચન સાથે જ આવે અને ગણી શકાય તેવી બાબતો સાથે જ આવે, તો આ પણ આવશે નહીં. તો તમને જવાબ અગેન મળી જાય છે બી. ત્યારબાદ છે ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ધેર ઇઝ ખાલી જગ્યા મીન્સ ધેર ઇઝ બ્લેન્ક મિલ્ક ઇન યોર કપ, વિલ યુ હેવ બ્લેન્ક મોર. હવે જોઈએ અહીં મિલ્ક છે તે ગણી શકાય? તો કે ના. તો એનો મતલબ એવો થાય કે પહેલી ખાલી જગ્યામાં ફરજિયાતપણે શું આવવું જોઈએ? ન ગણી શકાય તેવી બાબતો સાથે વપરાતું લિટલ. તો અહીં મેની છે તો આ ઓપ્શન પણ નહીં આવે. અહીં શું છે? લિટલ છે જે આપણે જોઈએ છે. અહીં ફ્યુ છે જે પણ ન આવે. અહીં પણ ફ્યુ છે જે પણ ન આવે. અહીં પણ જવાબ થશે બી. આ પૂછાયેલા પ્રશ્નો જ છે જેમાં તમે પૂછાયેલા પ્રશ્નોની બુકમાંથી પણ સોલ્વ આઉટ કરી શકો છો. ચોથો ઓપ્શન છે ખાલી જગ્યા પછી આપેલું છે ટાઈમ, મતલબ બ્લેન્ક પછી તરત શું જોવા મળે? ટાઈમ જોવા મળે. હવે સમયને ગણી ન શકાય, ન ગણી શકાય તેવી બાબતો સાથે જે વસ્તુ આવતી હોય તે જોઈ લે એ પ્રમાણે ઓપ્શન. હવે અહીં ટાઈમ સાથે ફ્યુ ના આવે, ઓપ્શન ગયો. અહીં પણ ફ્યુ આવેલું છે, ઓપ્શન ગયો. અહીં શું આપેલું છે? લિટલ. ઓકે, જે આગળનો ઓપ્શન પણ ચેક કરવા જોઈએ કે પાછળની ખાલી જગ્યા પ્રમાણે શું છે. અહીં એની આપેલું છે અને તો એ પણ આવશે નહીં, તો આ ઓપ્શન ગયો. અહીં ઓપ્શન બનશે લિટલ વાળો. તો લિટલ વાળો એક જ ઓપ્શન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ અમારા આગળના બંને વિડીયો ના જોયેલા હોય તો તમે જોઈ લેજો. બીજું, અમારી હજુ પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને અમારી સ્કેનિંગ મેથડ દ્વારા પણ અમુક પ્રશ્નો એવા હશે કે અમે તમને શીખવશું અને પરીક્ષા બાબતે હેલ્પ કરશું. તમે અમારી જો ઇઝી ઇંગ્લિશ બુક છે એ ખરીદવા ઈચ્છતા હો, આ બધી જ માહિતી છે એ ઇઝી ઇંગ્લિશ બુકમાં આપવામાં આવેલી છે. જો ઇઝી ઇંગ્લિશ બુક અમારી હજુ પણ ના ખરીદી હોય તો પણ તમે ખરીદી લેજો, જેથી કરીને તમે આ પ્રકારના પ્રશ્નો છે એ ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકશો. આ બુક ખરીદવા માટે તમે અહીં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો. આભાર મિત્રો.